26મી જાન્યુઆરી રાષ્ટ્રપર્વ હવે નજીકમાં છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મહાદેવ ગામ ખાતે આવેલ મહાત્મા ગાંધીનું ગુજરાતનું એકમાત્ર સમાધિ સ્મારક વિકાસ જંખે છે અને સ્થાનિકોની રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવાની માંગ. મોડાસાથી 12 કિલોમીટર દૂર મેસવો અને જુમર નદીના સંગમ તટે આવેલ મહાદેવ ગ્રામ બાકરોલ ગામ છે. આ ગામમાં દરેક સમાજની વસ્તી રહે છે. આ ગામના એક અગ્રણી દ્વારા મહાત્મા ગાંધીજીના અસ્થિ લાવીને મેસવો અને જુમ્મન નદીના સંગમ તટે પધરાવ્યા હતા. જે તે સમયે અસ્થિ પધરાવ્યા ત્યાં ડુંગરની તળેટી પર નાની ડેરી બનાવી હતી અને 2 ઓક્ટોબર ગાંધી જયંતિ અને 30 જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિન આ 2 દિવસોએ ગ્રામજનો દ્વારા પ્રાર્થના અને ભક્તિગીતના કાર્યક્રમ દ્વારા બાપુને શ્રદ્ધાંજલિ અપાતી હતી. જેમ જેમ સમય ગયો એમ આ સ્થાનક બાબતે જિલ્લાવાસીઓને પણ જાણ થઈ ત્યારે સમાધિ સ્મારક પાસે જવા માટે રસ્તો પણ ન હતો ત્યારે સાબરકાંઠા જિલ્લાના પૂર્વ સંસદ ડોક્ટર મહેન્દ્રસિંહ ચૌહાણે 8 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હતી અને દિલ્હીના રાજઘાટ જેવું જ મિની રાજઘાટ સમાધિ સ્મારક બનાવ્યું. ગ્રામજનો અને પૂર્વ સંસદના પ્રયાસે તે વખતના રાજ્યસભાના સાંસદ અમિત શાહ દ્વારા તેમની ગ્રાન્ટમાંથી 55 લાખની ફાળવણી કરાઈ હતી. હવે આ સ્થાનનો મહિમા વધતો ગયો છે ત્યારે હજુ પણ પૂરતી પાયાની સુવિધા આ સ્થળ પર નથી, જેથી ગ્રામજનોએ આ સ્થાનને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવાની માંગ કરી છે અને આ સ્થાનનો પૂરતો વિકાસ થાય એ માટે સરકારે પ્રયત્નો હાથ ધરવા જોઈએ એવી માંગ કરી છે. હેમંત પંડ્યા, ZSTV, અરવલ્લી. આપણે આજે ગાંધી સ્મારકના સ્થાને ઊભા છીએ. અહીં વર્ષો પહેલા સામાન્ય પથ્થરી સમાધિ બનાવી હતી, ફેરફાર કરી અને આ એટલી બનાવી છે. માન્ય મહેન્દ્રસિંહ ચૌહાણ સાહેબ 8 લાખ રૂપિયા જેવી આપી રકમ અને 17,000માં માન્ય અમિતભાઈ શાહ સાહેબ 55 લાખ રૂપિયા આપે. તેમ છતાં જે વિકાસ થવો જોઈએ હજી થયો નથી, હજી આ જગ્યાની જાગૃતિ થઈ નથી. આના માટે રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવામાં આવે તો દિલ્હીની અંદર જે જાહોજલાલી છે એવી જ આપણે અરવલ્લી જિલ્લાની એક આ જાહોજલાલીને ગૌરવભર્યું સ્થાન સર્વને પ્રાપ્ત થાય અને ગાંધી વિચારો નવી પેઢીને મળે એવી મારી